सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट द्वारा संचालित श्री गगजीभाई सुतरिया प्राथमिक शाळा वती हूँ शिक्षक श्री उषा मारू ऑनलाइन लेक्चर में धोरण बेना तमाम विद्यार्थियों हार्दिक स्वागत है। हेलो बाळको, केम छो? सौ मजा माने? तो आज आप पाठ छ बड़े धोरण बे विषय गुजराती जेमा पाठ छ पर्वतनो मुरब्बो भाग चार। आपणे गया तासमां सरस मजानुं भण्यां जेमां आपणे करિયાણાની દુકાન, મોબાઈલની દુકાન, મીઠાઈવાળાની દુકાન અને બાર્બી બેકરી એવા અલગ અલગ દુકાનમાં શું મળે છે અને દુકાનના મોબાઈલ નંબર તે હરેક વસ્તુ આપણે ભણ્યા। સંવાદો વાંચીને પાત્ર ભજવો તે પણ આપણે પાત્ર ભજવ્યું હતું જેમાં વિક્રમ અને દુકાનદારનું પાત્ર હતું। ચલો હવે આપણે આગળ ભણીએ। તો દોસ્તો અહીં તમને શાકભાજીના દુકાનદારની ચીઠીઓ બનાવવાની કીધી છે જેમાં કાકડી, જામફળ, ફુલેવર, કોબી, બટાકા, ડુંગળી, મેથીની ભાજી, સવાની ભાજી બરાબર ને જે બોક્સ ખાલી છે ત્યાં તમારે બીજા શાકભાજીના નામ લખવાના છે। જો અહીં હું આ શાકભાજીમાં લખું છું સુરણ, રીંગણ, ગુવાર, ફુલેવર અને પીંડો, હા શાકભાજીના નામ લખ્યા જે તમારે પણ પાઠ્યપુસ્તકમાં લખવાનું। ત્યાર પછીનો પ્રશ્ન ફરસાનના દુકાનદારની ચીઠીઓ બનાવો જેમાં ચવાણું, તીખી સેવ, મોળી સેવ, બરફી, પેંડા, ફાફડા, ગાંઠિયા, જલેબી, સોનપાપડી, કાજુકતરી, મોહનથાળ આટલું તમને ચીઠ્ઠી બનાવીને આપી છે અને બીજી ચીઠ્ઠી તમારે જાતે બનાવવાની છે તો તેમાં આપણે લખીએ ભેળ, ચેવડો, પાખરવડી, ભજીયા આટલું હું લખું છું। હવે એના પછીનો પ્રશ્ન જુઓ સ્ટેશનરીના દુકાનદારની ચીઠીઓ 100 પેજની નોટબુક, 200 પેજની નોટબુક, લોકબુક, વાર્તાની ચોપડી, ચિત્રકળા, સ્કેચબુક, પેન્સિલ, બોલપેન, સ્કેચપેન, મીણિયા કલર, વોટર કલર, ફૂટપટ્ટી, કંપાસ બોક્સ, સ્કૂલબેગ આટલી ચીઠ્ઠી બનાવીને આપી છે ને 3 ચીઠ્ઠી તમારે બનાવવાની છે જેમાં હું બનાવું છું રબર, કંપાસ અને સંચો આ 3 ચીઠ્ઠી બનાવીને અહીં નામ લખું છું। ચલો હવે આગળ ભણીએ। અમૃતકાકાનો પર્વત ફકરો ફરી વાંચો તેમાં આવતા નામ લખો અને મોટેથી વાંચો જેનું ઉદાહરણ તમને અહીં આપ્યું છે હર્ષવર્ધન। તો ચલો બાળકો આપણે અમૃતકાકાનો પર્વત વાર્તા વાંચીને અહીં આપણે લખીએ તેમાં આવતા નામ શકરાભાઈ, મૃગેશભાઈ, હર્ષદભાઈ, પાર્થેશભાઈ, ચંદ્રકાંતભાઈ, અમૃતકાકા, પ્રકાશભાઈ, દર્શનાબહેન બરાબર આટલું આપણે લખીએ। ત્યાર પછી જુઓ અહીં વાક્ય લખીને આપું તે વાક્ય જો ખોટું હોય તો તે સુધારીને લખવાનું છે જેવી રીતે તમને ઉદાહરણ આપ્યું છે આશીર્વાદ તો આશીર્વાદ કેમ લખાય તે તમને ઉદાહરણ સુધારીને આપેલું છે અને કૃત્રિમ તો કૃત્રિમ કેમ લખાય તે પણ તમને સુધારીને લખતા શીખવાડેલું છે એવી જ રીતે થોડાક વાક્ય હું આપું છું જે તમારે કેવી રીતે સુધારીને લખવા તે પણ શીખવું છું। વૃક્ષ વૃક્ષ આમ લખાય, ધર્મ ધર્મ આમ લખાય, પ્રકાશ પ્રકાશ આવી રીતે લખાય, ગોવર્ધન ગોવર્ધન સુધારીને આવી રીતે લખાય, શર્મન તો શર્મન આવી રીતે લખાય, મહર્ષિ મહર્ષિ આવી રીતે લખાય, કૃતિકા તો કૃતિકા આમ લખાય, વિદ્યાર્થી તો વિદ્યાર્થી આવી રીતે લખાય। આ તમારું ગૃહ કાર્ય છે। તો અહીં જુઓ આ લખેલું છે એક બાજુ તેમાં મુરબ્બો પડ્યો છે અને બીજી બાજુ તમારે લખવાનું છે જેમાં ઉદાહરણ આપ્યું છે ગોવર્ધન કાકા નવો બળદ લાવ્યા, બીજું કૃતિકાએ કાચી કેરી કાપી, ત્રીજું શર્મન સ્ટેજ પર શરમાઈ ગયો, ચોથું શર્મિષ્ઠા શાક સમારે છે, પાંચમું પૃથ્વીના પપ્પા નિવૃત્ત થયા, છઠ્ઠું મહર્ષિ મંગળવારે મોરબીમાં મળ્યો,
આગ્રહ કાર્ય દરેક વિદ્યાર્થીએ પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. હવે આ પાઠ આપણે અહીં પૂરો થાય છે. હવે મળી નવા પાઠ અને નવા તાસ સાથે.